મહીસાગર જિલ્લાના વેરપુર તાલુકાના વઘાસ ગામે પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે વેરપુર તાલુકાના વઘાસ પંચાયતના વઘાસ ગામ તળાવમાં પાણી વિકટ સમસ્યા છે વીરપુર તાલુકાના વઘાસ પંચાયત વઘાસ ગામમાં ની વિકટ સમસ્યા વઘાસ ગામમાં ડેરી પ્રજાપતિ ચાલુ કરવામાં જન સ્વાભિમાન ક્રાંતિ વીરપુર તાલુકાના પ્રમુખ પૃથ્વીસિંહ ઠાકોર દ્વારા સ્વ ખર્ચે ટેન્કર ચાલુ કરવામાં આવ્યું છેલ્લા પંદર દિવસથી પૃથ્વીસિંહ ઠાકોર દ્વારા સ્વ ખર્ચે ટેન્કર ચાલુ કરવામાં આવ્યું હતું જવાબદાર લોકો દ્વારા યુદ્ધના ધોરણે આવી વિસ્તારના લોકોની પાણીની સમસ્યા કાયમી ધોરણે હલ કરવામાં આવે તે માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની ઉગ્ર માંગ છે જન સ્વાભિમાન ક્રાંતિ આંદોલનના ગુજરાત પ્રદેશ પ્રમુખ દિનેશ રાજવીર તેમજ વીરપુર તાલુકાના સંગઠન મંત્રી ભૂરાભાઈ પરમાર સહિતનાઓએ પાણીની સમસ્યા ધ્યાન પર આવતા આ વિસ્તારની જનતાની મુલાકાતે પહોંચ્યા હતા આ જનતાને નાહવા ધોવા ઢોર ઢાખર માટે પાણી ન મળતા જનતાનું જીવવું મુશ્કેલ બન્યું છે જળસે નળ સહિતની અનેક યોજનાઓ શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહી છે આ વિસ્તારમાં પાણીની સમસ્યા કાયમી ધોરણે હલ કરવા માટે જવાબદાર અધિકારીઓને જાણ કરવા માટે જન સ્વાભિમાન ક્રાંતિ આંદોલનના ગુજરાત પ્રદેશ પ્રમુખ દિનેશ રાજવીરે જણાવ્યું હતું બીએસએન ટીવી નું સાથે વિજય ડામોર મહીસાગર તાલુકાના વઘાસ ગામમાં છેલ્લા ઘણા સમયથી પાણીનો એક ગંભીર પ્રશ્ન ઉભો થયો છે અહીંયા ન પાણીયા ન પાણીયા નેતાઓના કારણે આ વઘાસ ગામ તેમજ આજુબાજુના ગામના લોકો માટે પાણી એક સમસ્યા બની ગઈ છે લોકો માટે અને એમના મૂંગા પશુઓ માટે પાણી એક ગંભીર પ્રશ્ન છે આ પાણી માટે અમે લોકોએ લુણાવાડા કલેક્ટરશ્રીની તારીખ અગિયાર ચાર બે હજાર બાવીસના રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પરંતુ આ દિન સુધી સત્તા સ્થાને બેઠેલા જાડી ચામડીના મગરની ચામડીવાળા અધિકારીઓ દ્વારા પાણીની સુવિધા માટે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી તેથી હું સ્વાભિમાન સ્વાભિમાન ક્રાંતિ આંદોલન ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે દિનેશ રાજુ તરીકે સરકારશ્રીને આ વિસ્તારના શાસન શાસન પ્રશાસનને એ કહેવા માગું છું કે ટૂંક સમયમાં અહીંયા પાણીની સુવિધા આપવામાં નહીં આવે તો અમારે સ્વાભિમાન ક્રાંતિ આંદોલનના નેજા હેઠળ આંદોલન કરવાની ફરજ પડશે આ વિસ્તારના એક સામાજિક આગેવાન પૃથ્વીસિંહ ઠાકોર જે છેલ્લા પંદર દિવસથી પોતાના સ્વ ખર્ચે આ વિસ્તારની પાણીની સમસ્યાને ધ્યાનમાં રાખીને અહીંયા ટેન્કરો દ્વારા પાણી આપે છે પરંતુ સત્તાસ્થાને બેઠેલા ન પાણીના નેતાઓના કારણે અહીંયા પાણી મળતું નથી હું ધન્યવાદ આપું છું ભાઈ શ્રી પૃથ્વીજી ઠાકોરને કે જે પોતાના સ્વખર્ચે આ વિસ્તારના આજુબાજુના તમામ ગામોને પાણી આપે છે ઇનકલાબ જિંદાબાદ